જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ ભાગવદ ગીતાનો અધ્યાય પહેલો. શ્રીમદ ભાગવદ ગીતાનો પાઠ દરેક મનુષ્યએ જરૂર કરવો જોઈએ. શ્રીમદ ભાગવદ ગીતા એ બ્રહ્મ વિદ્યા છે, જેનું નિત્ય પઠન કે વાંચન કરવાથી મનુષ્યને જીવન જીવવાનો સિદ્ધાંત મળે છે. જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ભાગવદ ગીતાના દરેક અધ્યાયમાં મળે છે. શ્રીમદ ભાગવદ ગીતા એ શ્રદ્ધા, ભક્તિ, ધર્મ અને સત્યનો આધારસ્તંભ છે, જેમાંથી મનુષ્યને પોતાની દરેક મૂંઝવણનો ઉકેલ મળી રહે છે. આથી નિત્ય ભાગવદ ગીતાનો પાઠ જરૂર કરવો જોઈએ. જો નિત્ય ન થઈ શકે તો એકાદશી, પૂનમ, અમાસ વગેરે દિવસોએ જરૂર કરવો. જે ઘરમાં નિત્ય ભાગવદ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે. તે ઘરમાં વસનારાઓના પાપનો નાશ કરે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે 100 કામ છોડી અને પ્રભુ ભજન કરવું, 1000 કામ છોડી પ્રાતઃ સ્નાન કરવું, પ્રાતઃ સ્નાન કરી પરવારી ઈષ્ટદેવનું ભજન કરવું અને 10000 કામ છોડી શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ કરવા, તો અતિ પુણ્યફળ આપનાર ભાગવદ ગીતાનો પહેલો અધ્યાય શરૂ કરીએ, જેનું નામ છે અર્જુન વિષાદ યોગ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈ આ વચનો કહ્યા. હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, મહારથી, રાજા દ્રુપદ, સૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કશિરાજ, પુરીજીત, કુંતીભોજ અને પુરુષશ્રેષ્ઠ શેભ્ય પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્મુજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે. હે દ્રીશ્રેષ્ઠ, હવે આપના સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને કારણે બધી જ રીતે અજય છે. જ્યારે ભીમ વડે રક્ષાયેલી એ લોકોની એ સેનાનો તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. આથી બધા વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું બધી જ બાજુથી રક્ષણ કરો. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગર્જીને શંખ વગાડ્યો. પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલો શ્રીકૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. શ્રીકૃષ્ણ મહારાજે 5 જન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોંડુ નામનો મહાશંખ વગાડ્યો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમન રાજા વિરાટ, અજય સાત્યકી રાજા દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભી રાખો. ત્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઇચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા
ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભી રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ત્યાં પૃથાપુત્ર અર્જુને આ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પોત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુયદોને જ જોયા, તે ઉપસ્થિત સગળા બાંધવોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયોને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે, હાથમાંથી ગાંડિવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ, પણ હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ? અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે. અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પોત્રો, સાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે. હે મધુસૂદન, હું હણાવું છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આત્યાયીઓને હણીને તો અમને પાપ જ લાગશે. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી, પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું? જો કે લોભને લીધે ભ્રષ્ટચિત થયેલા આ લોકો કુળના નામથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી. છતાં પણ હે જનાર્દન, કુળનાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું? કુળનો નાશ થતાં સનાતન કુળધર્મ નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે. હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાસણેય, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે. વર્ણસંકર સંતતિ કુળના હળનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત તેમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. આ વર્ણસંકર કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે. અરે, એ ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ કે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. એ કરતાં શસ્ત્ર રહિત અને સામનો ન કરનારા એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક છે. સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્રિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. અર્જુન વિષાયદ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવત ગીતાનો પહેલો અધ્યાય, જે સાંભળવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગીતા એ માનવ જીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે. કર્મ અકર્મનો વિવાદ છે. ફરતથી પલાયન વાદ છે. અંતે સૌના માટેનો આશીર્વાદરૂપ ધન્યવાદ પણ છે. મિત્રો, આજના આ વિડીયોમાં અધ્યાય પહેલો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.